પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. વાત કરીએ કચ્છની, કચ્છના અંજારપરમાં ગામ સંપૂર્ણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે, સાથે બહારથી આવતા લોકો કે જેને આ ગામમાં નો એન્ટ્રી છે. અંજારપર ગામના ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, સાથે સાથે કેટલાક એવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આ નિયમો શું છે આવો જાણીએ. કચ્છના અંજાર તાલુકાના અંજારપર ગામના સરપંચ અને સમસ્ત ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા ગામ બહારથી આવતા લોકો પર પાબંદી કરી દેવામાં આવી છે. કચ્છમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને લઈને લોકલ ટ્રાન્સમિશનના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, જેને ધ્યાને લઈને ગામ લોકોની સલામતી અને સાવચેતી માટે ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ જાગૃત બન્યા છે. અંજારપર ગ્રામજનો સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કડક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. રિક્ષા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ગામમાં શાકભાજીની ફેરી અને શાકભાજીની દુકાન સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી જ ખુલ્લી રખાશે. ત્યારબાદ ગામમાં દુકાન, શાકભાજી અથવા હોસ્પિટલ જતી વખતે ગ્રામજનોને ફરજિયાત માસ્ક પહેરવાનું, માસ્ક ન હોય તો હાથ રૂમાલ અથવા કોઈ પણ કાપડથી મોંને ઢાંકવું રહેશે. બહાર ખરીદી કરીને આવતા તરત જ સાબુથી હાથ ધોવાના રહેશે. તમામ દુકાનદારે ફરજિયાત માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ પહેરવાના રહેશે. દુકાનમાં સેનિટાઈઝર રાખવાનું રહેશે. દુકાનમાં આવતા તમામ ગ્રાહકોના હાથ પહેલા સેનિટાઈઝરથી સાફ કરવામાં આવશે અને ત્યારબાદ જ વસ્તુ કે રૂપિયાની આપ લે કરવામાં આવશે. દુકાનદારોએ ગ્રાહકોથી અંતર જાળવવાનું રહેશે. ગ્રાહકો વચ્ચે પણ અંતર જળવાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સ માટે 1 મીટરના અંતરે કુંડાળા કરીને ગ્રાહકોને ઉભા રાખવા અને દુકાનમાં દોરી બાંધી અથવા ટેબલ રાખીને અંતર જાળવવાનું રહેશે. ભારત દેશમાં કોરોનાના કેસ દિયાદી વધી રહ્યા છે, તો આપણે બધેને રહેવાનું છે. સર, ભારતમાં બધે લોકડાઉન ચાલી રહ્યું છે, તો આપણે બધેને પોતાના જીવનનો જોખમ કરી એવું સરપંચ તરીકે વિનંતી કરું છું કે અંજારપરના ગામના માણસો કોઈ બહાર ન નીકળે, પોતાના ઘરમાં જ રહે. અને અમે 2 બાજુ રસ્તા બંધ કરી માણસો બેહા રહ્યા છે, ફાટક રાખી દીધા છે, અને એક ગામની વ્યક્તિ રાખેલી છે કે બકાલો લઈ આવે, રાશન ન હોય તો એના ભેરું ચીઠી લખીને મૂકવાની, રાશન સૌસુરના ઘરે થઈ જશે. અને સૌ ગામને એવી મારી વિનંતી છે કે આપણે બચવું હશે તો આપણા ગામની ચિંતા કરો, તો ગામ બચશે તો દેશને બચાવશે. રાણાભાઈ આહિર, જીટીવી ન્યૂઝ, અંજાર, કચ્છ.